નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. ભાવનગરમાં કાવડ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભાવનગરમાં તારીખ 27/7/23 ગુરુવારના રોજ જશોનાથ સર્કલથી નિષ્કલંક મહાદેવ કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ કાવડ પદયાત્રામાં આશરે 3000 શિવભક્તો સાથે સાધુ સંતો અને મહાનુભાવો જોડાશે. આ વખતે 19 વર્ષ પછી અધિક શ્રાવણ માસ એટલે કે પુરુષોત્તમ માસ આવ્યો હોય તેમનું આ કાવડ યાત્રામાં જોડાવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં ભવ્યમાં ભવ્ય આ કાવડ પદયાત્રાનું આયોજન ફક્ત ભાવનગરમાં જ કરવામાં આવ્યું છે તેમ કમલેશભાઈ ચંદાનીએ જણાવ્યું હતું. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. આ દ્વિતીય કાવડ યાત્રા ભાવનગરમાં અધિક પુરુષોત્તમ શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આપણા પ્રાચીન સમયથી ચાલતું આવે છે કે પુરુષોત્તમ માસ અધિક શ્રાવણ માસ એ 19 વર્ષ પછી આવે. 19 વર્ષ પછી અધિક શ્રાવણ માસ આવ્યો છે તો એમની અંદર જે તે દાન પુણ્ય કે સેવા યાત્રા ધર્મ કરતા હોઈએ એનું ડબલ પુણ્ય મળતું હોય છે. અધિક માસ દર 3 વર્ષે આવે, પણ અધિક માસની અંદર શ્રાવણ માસ એ આપણે 19 વર્ષ પછી આવ્યો છે અને આવનાર ઘણા સમય પછી આવશે. તો હું ભાવનગરની જનતાને વિનંતી કરું છું કે આ ભગવાન ભોલાનાથની અતિ પ્રિય કાવડ યાત્રા, જે કાવડ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળતું હોય છે, એ કાવડ યાત્રાની અંદર ચોક્કસપણે જોડાશો. અને આ યાત્રા જશોનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈ નિષ્કલંક મહાદેવ મંદિર સુધી જશે. જશોનાથ મહાદેવ મંદિરથી 4 વાગે યાત્રાનો પ્રારંભ થશે અને તમામ કાવડિયા ભગવા રંગ સાથે, ગંગાજળ સાથે ભાવનગરના મુખ્ય માર્ગ ઉપર થઈ નિષ્કલંક મહાદેવ સુધી જશે. તમામ ભાવનગરના રાજકીય, સામાજિક, વરિષ્ઠ આગેવાનોને પણ વિનંતી કરીશું કે યાત્રામાં જોડાય અને સંતો મહંતો આવીને યાત્રિકોને, કાવડિયાઓને આશીર્વાદ આપે અને આ એક ભગવાન ભોલાનાથની અતિપ્રિય યાત્રાનું પોતે નજરે જોઈ આનંદ મેળવે. અને જે લોકો આ યાત્રા નથી કરી શકતા એના માટે અમારું જલ સંગ્રહનું જે રથ છે એની અંદર પોતાનું જલ પણ નાખીને એનો લાભ લઈ શકે છે. તો કાવડ યાત્રાના દર્શન કરવા તમામ ભાવનગરવાસીઓને વિનંતી કરું છું. ખાસ કરીને કમલેશભાઈ, આ વખતે કેટલા લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને કેટલા લોકો જોડાશે? આ વખતે આશરે 3000 લોકો આ કાવડ યાત્રામાં જોડાશે, કેમ કે આ દ્વિતીય કાવડ યાત્રા છે અને ગુજરાતની સૌથી મોટી કાવડ યાત્રા છે. પહેલી વખત આપ સૌનું પ્યાર અને સહકાર ખૂબ મળ્યું હતું અને આ વર્ષે પણ ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને લોકો જોડવા માંગે છે. શિવભક્તોની અંદર ખૂબ ખુશીનો માહોલ છે અને હું તમામ શિવભક્તોને કહું છું કે જે રીતે જોડાઈ શકતા હો જરૂર આ કાવડ યાત્રામાં જોડાવ અને લાભ લેશો. કાવડિયા આની અંદર